आज रोज वढवाण तालुकाना कुलगाम खाते उत्तर बुनियादी संस्था कैम्पसमां सुरेन्द्रनगर जिला कांग्रेस समितिनी विस्तृत कारोबारीनी बैठक तेमज नवनियुक्त जिला कांग्रेस प्रमुख रहियाभाई राठौड़नुं सन्माननुं आयोजन करवामां आवेल हतुं, जेमां अमित चावड़ा, परेश दानाणी, हार्दिक पटेल, जगदीशभाई ठाकोर, लाखाभाई भरवाड़, ऋत्विक मकवाणा, कल्पनाबेन मकवाणा, नौसाद सोलंकी तेमा सुरेन्द्रनगर जिल्लाना कांग्रेसना कार्यकरो मोटी संख्यामां उपस्थित रह्या हता। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા કહેવામાં આવતા લીમડી સાયલા ચોડાની આવનારી વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસના કાર્યકરો લોકોનો અવાજ બનશે। લીમડીની વિધાનસભામાં પ્રજા સાથે દ્રોહ કરનાર ઉમેદવારો તેમજ પ્રજાએ આપેલા મતોને કરોડોમાં ખરીદવાનું કામ કર્યું છે તેવા લોકોને લીમડી વિધાનસભાના મતદારો જાણકારી આપશે। તેમજ હાર્દિક પટેલ દ્વારા 30-30 વર્ષથી ભાજપની સરકાર હોય, લીમડી વિધાનસભાની અંદર 3-4 વખત ધારાસભ્ય બન્યા હોય તેમજ મિનિસ્ટર પણ થયા હોય, છતાં પણ લીમડી ચુડાસાયલામાં પાણી, રોડ, વીજળીના પણ કોઈ સારી સુવિધાઓ આજ દિન સુધી ક્યાંય જોવા મળતી નથી। ગરીબ ખેડૂતને સારા ભાવ પણ નથી મળતા। નવનિયુક્ત સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રહિયાભાઈ રાઠોડ દ્વારા આ પેટાચૂંટણીમાં લોકલ ઉમેદવારને ટિકિટ મળે તેમજ પબ્લિક દ્વારા પણ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગ અમિત ચાવડા પાસે કરવામાં આવી હતી। જગદીશસિંહ ઝાલા, જેડએસટીવી, ચોટીલા। આજે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠકમાં લોકોએ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી છે। ખાસ કરીને ખેડૂતો અત્યારે ખૂબ તકલીફમાં છે। પાક વીમો નથી મળી રહ્યો, ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળી રહ્યા, કપાસ પકવતા ખેડૂતોને ખૂબ તકલીફ છે। ખાસ કરીને મોંઘવારીને કારણે લોકોને ઘર ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે। મોંઘું શિક્ષણ લીધા પછી યુવાનોને રોજગાર નથી મળી રહ્યો અને ભ્રષ્ટાચાર ભાજપનો દરેક ગામમાં કે દરેક રોડ